આગામી દિવસોમાં ઓલિમ્પિક શરૂ થશે તેવામાં રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ રમતવીરોના સન્માન સમારોહમાં સૂચના આપી છે કે પુરુષ અને મહિલા ખેલાડીઓ વચ્ચેનો ભેદભાવ દૂર કરવામાં આવે। સાથે જ તેમણે સૂચના આપી કે સ્પર્ધા જીતનાર ખેલાડી મહિલા હોય કે પુરુષ બંનેને સરખું સન્માન આપવામાં આવે। આપને જણાવી દઈએ કે અત્યાર સુધી પુરુષ અને મહિલા ખેલાડીઓને અલગ અલગ ઇનામી રકમ અપાતી હતી અને સન્માનિત કરવામાં આવતા હતા, પરંતુ હવે આ પ્રકારનો ભેદભાવ દૂર કરવામાં આવશે। રમતગમત ક્ષેત્રે યુવાઓનો ઉત્સાહ વધારવા માટે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સર, ગોલ્ડ મેડલ અગર કોઈ દીકરી લાવે કે દીકરો લાવે, આપણે એને કઈ રીતે ની વચ્ચે તફાવત રાખીશું? ગોલ્ડ મેડલ જ હોય, એ જ રીતે ક્રિકેટની મેચમાં મહિલા ટીમ સારું પ્રદર્શન કરે કે પુરુષ ટીમ સારું પ્રદર્શન કરે, એ બે ટીમ માત્ર ને માત્ર ભારત દેશ માટે રમે છે। મહિલા અને પુરુષ વચ્ચેની જે તફાવત હતી એ ખૂબ મોટો એક ઐતિહાસિક નિર્ણય હું એને માનું છું। અને આ જે મેચ ફીસ છે એ રકમ ભલે કઈ બી હોય, સાહેબ રકમ તો મળી જાય, પણ આ વિચારો આવવા, આ વિચારો પછી નિર્ણય લેવો એ અમને આપમાં એક બહુ મોટી વાત છે।